હેલો ખેડૂત મિત્રો આજે હું તમારા માટે નવો વિડિયો લઈને આવ્યો છે એની અંદર આપણે જમીનના રેકોર્ડો ગ્રામ્ય અને શહેરી વિસ્તારના કેવી રીતના જોવાનું છે તે આ વિડિયોની અંદર આપણે જોઈ શકીશું અને સાતબાની નકલ બી કેવી રીતના કાઢવાની છે તે આ વિડિયોની અંદર જોઈ શકીશું ચાલો જોઈએ આપણે ગૂગલનું સફેદ અંદર પહેલું પેજ ખોલી લેવાનું છે અને એની અંદર આપણે લખવાનું છે તમારે સાત બારા આઠની નકલ એટલું તમે ટાઈપિંગ કરશો પછી તમારે એન્ટર કી દબાવાની રહેશે એટલે તમે આ રીતના કરશો એટલે પહેલું જ ઓપ્શન એનું આવ્યું છે ભાઈ બરાબર જમીનના રેકોર્ડ જોવા માટે ત્યાર પછી એની આર ઓ આર રો એનવેર બરાબર એની અંદર તમારે ક્લિક કરવાનું રહેશે ત્યારબાદ તમને જે ઓપન થશે મેન એનું પોર્ટલ તો આ પોર્ટલ પર તમે જોઈ શકો ઓપ્શનમાં હોમ ઓફિસ લોગિંગ વ્યૂલેન્ડ રોકિંગ રેકોર્ડ રુલર રૂલર લેન્ડ વ્યૂલેન્ડ રોકરિંગ છે સી શહેરી ગ્રામ્યના બધા અલગ અલગ ઓપ્શન અહીંયા આપણા દર્શાવી રહ્યા છે ત્યારબાદ તમને જે નીચે ઓપ્શન દેખાઈ રહ્યું છે ખેડૂત મિત્રો તો તમે જોઈ શકો ભાઈ જમીનનો રેકોર્ડ જોવા માટે અહીંયા ગ્રામ્યના ત્યારબાદ જમીન રેકોર્ડ જેવા શહેરી અને ત્યારબાદ મિલકત વિગતો જોવા માટેનો પણ ઓપ્શન દર્શાવી રહ્યું છે તો આપણે કઈ વિગતો જોવાની છે એ હું તમને દર્શાવી સૌ પ્રથમ તો આપણે ગ્રામ્યના રેકોર્ડ જોવાના છે ભાઈ ગ્રામ્ય એટલે ગામ ગામના બરાબર એની અંદર હું તમને દરેક ગુજરાતના દરેક જિલ્લાના ગ્રામ્યના રેકોર્ડ આપણે જોઈ શકીશું અને કેવી રીતના જોવાના છે હું તમને સ્ટેપ બાય સ્ટેપ અહીંયા દર્શાવી રહ્યો છું તો તમે પણ જોઈ શકો છો ભાઈ આપણે કેવી રીતના એનો યુઝ કરવાનું છે અને રેકોર્ડ કેવી રીતના જોવાના છે એ તમારે સ્ટેપ બાય સ્ટેપ તમે પોતે પણ જોઈ શકો બરાબર ખેડૂત મિત્રો તો હવે આપણે જોઈએ એની શું વિગતવાર શું પ્રોસેસ કરવાની છે તો તમારે સ્ટેપમાં દર્શાવ્યું છે એ પ્રમાણે તમારે એમાં કોઈ પણ એક પસંદ કરો ભાઈ સિલેક્ટ એની ઓન આ જે ઓપ્શન પસંદ કરો એની અંદર તમારે શું સાત બારની નકલ જોવાની છે છનો વિગત ઉતારો જોવાનો છે સાતની વિગત જોવાની છે કે ભાઈ આઠોનો ઉતારો કે છનો હપત્રક ને ટોટલી એમને જે દર્શાવ્યું છે એની અંદર તમે જોઈ શકો છો ભાઈ આ બધી વિગતો તમે સ્ટેપ બાય સ્ટેપ પોતે પણ પોતાની રીતના જોઈ શકો છો બરાબર ખેડૂત મિત્રો તો ખેડૂત મિત્રો મારી ચેનલને લાઈક નહીં કર્યું તો લાઈક કરી દેજો સબસ્ક્રાઈબ નથી કર્યો હોય તો તે પણ કરી દેજો જો નીચે જે લાલ કલરનો ઓપ્શન દેખાય છે અહીંયા સબસ્ક્રાઈબ કરી દેજો ચલો જોઈએ હવે આપણે સ્ટેપ બાય સ્ટેપ શું કરવાનું છે તે ચલો જોઈએ ખેડૂત મિત્રો હવે આપણે એની અંદર સાત બાને નકલ વિશે જોઈએ કે ભાઈ એ કેવી રીતના જોવાનું તો એને સિલેક્ટ કરી લેવાનું રહેશે અને ત્યારબાદ તમારે જે જિલ્લો લાગતો હોય એ તમારે મારા પોતપોતાનો જિલ્લો સિલેક્ટ કરી લેવાનો રહેશે ઓકે ખેડૂત મિત્રો તો હવે તમારો જે જિલ્લો લાગતો હોય એ સિલેક્ટ કરી લો હું તમને આ ડેમો તરીકે દર્શાવી રહ્યો છું તો એની અંદર તમારે શું કરવાનું હવે જે જિલ્લો સિલેક્ટ કર્યો એમાંથી તમારો જે તાલુકો લાગતો એ સિલેક્ટ કરી લો અને તાલુકા પછી જે તમારું ગામ લાગતો એ સિલેક્ટ કર લો ગામ પછી તમારે જે સર્વે નંબર બ્લોક નંબર જે જમીનનો હોય તમારે પોતાની માલિકીનો એ તમારા અંદર નાખીને એન્ટર કરીને સિલેક્ટ કરીને પછી અહીંયા આપેલો કોડ નાખવાનો હશે બરાબર એ જે કોડ અહીંયા દર્શાવ્યો છે એ કોડ એ નીચે બોક્સમાં નાખીને તમે રેકોર્ડ પર ક્લિક કરીને જોઈ શકો છો આ હું તમને છું ડેમો તરીકે કે ભાઈ આ તમે જુઓ ભાઈ ઓગણીસોને જૂનામાં જૂની નકલ બી અહીંયા તમે જોઈ શકો ભાઈ તેપનની તેસઠની હોય કે કોઈ બી હોય નીચે સૌ પ્રથમ જે ઓપ્શન દેખાય છે પહેલા નંબર પર એ હાલની નકલનું દર્શાવીને નીચેનું જે લાસ્ટ ઓપ્શન હોય એ જૂનામાં જૂની નકલ તમને અહીંયા દર્શાવી શકે બરાબર એવી જ રીતના હું ડેમો તરીકે તમને બીજી પણ વિગતો અહીંયા દર્શાવી રહ્યો છું એ બી તમે ધ્યાનપૂર્વક જોઈ શકો બરાબર ખેડૂત મિત્રો અહીંયા તમે જોઈ શકો આ જો જૂનામાં જૂની નકલ આવે તમારી જે આઝાદી પછી ને ભાઈ તેસઠની ની ત્રેપનની ની કે જે બી નકલ આવે એ તમને છેલ્લે લાસ્ટમાં ઓપ્શન હોય એની અંદર તમને એ તમે જોઈ શકો આની વિગતો અને તમે શું લખાણ છે એ બી તમે એ નકલની અંદર વાંચીને એને પ્રિન્ટ પણ તમે લઈ શકો બરાબર ખેડૂત મિત્રો હવે જોઈએ આપણે આ સાત બારની નકલ વિશે જોયું સાત બારની વિગતો જોઈ લીધી હવે ત્યારબાદ જોઈશું આપણે બીજી અન્ય વિગતો જોઈશું પણ એની અંદર જ હું તમને બીજી વિગતો પણ દર્શાવી રહ્યો છું તાકી તમને સમજવામાં કોઈ ગેરસમજ ન ઊભો થાય એના માટે તો આ બધો ઓપ્શન આપણે પીળા કરાનો એરોકરના દર્શાવે છે બધા ઓપ્શન પૂરી લેવાના રહેશે બરાબર ખેડૂત મિત્રો અને તેમની અંદર હું તમને દર્શાવી રહ્યો છું તમને સર્વે નંબર નાખી શકો કે પછી તમે તમારો ખાતા નંબર હોય એ પણ નાખી શકો જો અત્યારે હાલનો જે સર્વે નંબર હોય એ બધા અલગ અલગ ખેડૂને ફાળવી દીધો હોય તે સૌપ્રથમ આપણે તે જ નાખતા હોય તો બીજાના નામ પરની જમીન પણ આપણને દર્શાવી શકે બરાબર ખેડૂત મિત્રો એટલે તમારે જે સમજણથી અને સૂજબૂજથી તમારે સર્વે નંબર નાખીને ચેક કરવાનો રહેશે તાકી તમને સમજવામાં કોઈ ગેરસમજ ન ઊભી થવી જોઈએ હવે હું તમને આ લાલ કરને એરો કરને દર્શાવી છે ભાઈ આટલા આટલી સાલોની વિગતો અહીંયા આ નકલની અંદર દર્શાવે છે એવું અહીંયા બતાવવામાં આવ્યું છે બરાબર ખેડૂત મિત્રો તો તમે સૌપ્રથમ જુઓ કે ભાઈ ઓગણીસો બવનથી બાસઠ સુધીની વિગતો એ પાંચ નંબરના બોક્સમાં દર્શાવી છે કે ભાઈ એ નકલ બી આપણે અહીંયા જોઈ શકીએ ત્યારબાદ પ્રથમ નંબરમાં ઓગણીસો નેવુંથી બે હજાર બે સુધીની છે એટલે હાલની જે ચાલતી હોય છે આ પાંચ નંબરમાં બવનથી બાસઠ સુધીની છે બરાબર ખેડૂત મિત્રો એટલે તમે આ રીતના પણ કોઈ મૂંઝવણ ઊભી થતી હોય તો તમે મને કમેન્ટ બોક્સમાં લખીને જણાવી શકો તાકે મેં તમને સહાયતા કરવામાં વધુ માહિતી આપી શકું તો જોઈએ આપણે હું તમને લાલ કલરના એરોકરને દર્શાવે છે એવી વિગતો તમે પોતે પણ અહીંયા જોઈને વ્યૂ પીડીએફ પર ક્લિક કરીને એની વિગતો તમે પોતાના મોબાઈલ લેપટોપ કે પીસીની અંદર જોઈ શકો છો તો આપણે બી એની વિગતો જોઈએ કે ભાઈ કેવી રીતના જોવાનું છે તમને આગલા દર્શાવ્યું છે પણ આ બીજી વાર બી દર્શાઈ રહ્યો છો ભાઈ એનું નામ વિગતો બધું અહીંયા લખાઈને આવે છે બરાબર ખેડૂત મિત્રો તાકી તમને આ ઓગણીસો બવનની નકલ હું તમને દર્શાવી છે બવનથી બાસઠ સુધીની કે આવી રીતના આપણે પ્રિન્ટ કાઢી શકીએ એને બરાબર ખેડૂત મિત્રો તમે જોઈ શકો છો મેં તમને દર્શાવીશું વિડીયોની અંદર આ એવી રીતના એની પ્રિન્ટ બી લઈ શકો અને જે ઓગણીસો નેવુંથી બે હજાર બે સુધીની જે નકલો છે હાલની એ પણ હું તમને દર્શાવી રહ્યો છું એ બી તમે જોઈ શકો સર્વપ્રથમ કોના નામ પર હોય ત્યારબાદ અત્યારે હાલના કોના નામ પર છે એ બધી વિગતો અહીંયા આપણે જોઈ શકીએ છીએ જમીનના રેકોર્ડ આધીન બરાબર ખેડૂત મિત્રો મલ્લામાં સરકારના જે નિયમ આધીન હોય એ આપણે અહીંયા જોઈ શકીએ ચલો હવે આગળનું જોઈએ કે ભાઈ આગળ શું જોઈએ તો ભાઈ આ આપણે સાત બારની જમીનની વિગતો વિશે જોઈએ હવે તમે એ આઠ ઉતારા વિશે જોઈએ ભાઈ આઠ અને ઉતારા વિશે ખેડૂત મિત્રો તમારા જે જે એડ્રેસ હોય એ તમારે સેમ રહેવા દેવું તો રહેવા દેવાનું ને બીજા જિલ્લા કે તાલુકાને તમારી જમીનની વિગતો હોય તો ત્યાં બી તમે જોઈ શકો બરાબર તો એની અંદર આપણે ભાઈ જિલ્લા સિલેક્ટ કરી લો પછી તાલુકો પછી તમારું ગામ ને તેની અંદર તમારે ખાતા નંબર નાખવાનો હોય એટલે જમીનના સાધનાની નકલમાં જે હાલમાં ઉપલબ્ધ આવી ખેડૂત મિત્રો તેમાં તમને લખેલો જે ભાઈ ખાતા નંબર એ તમે અહીંયા લાખીને સિલેક્ટ કરી શકો પછી આ કોડ નાખીને તમારે રેકોર્ડ પર ક્લિક કરવાનું રહેશે પણ ખેડૂત મિત્રો જો તમારે વિગતો લાગુ પડતી હોય તે જિલ્લામાં કે તાલુકાની અંદર કે ગામની તે જ વિગતો અહીંયા દર્શાવશે ન તો તમને અહીંયા મામલતદાર ઓફિસનો કોન્ટેક કરવો એવું દર્શાવી રહ્યું છે એવું તમને ત્યાં વધુ માહિતી મળશે કોઈવાર ખેડૂત મિત્રો આવી રીતના સર્વર એરર આવી જાય તો તમારે નવું સર્વર નવું પેજ ખોલીને એ વિગતો તપાસવાની રહેશે બરાબર ખેડૂત મિત્રો આ હું તમને ડેમો તરીકે દર્શાવી રહ્યો છું કે તમને પોતાને સમજણ ખબર પડે કે ભાઈ આ રીતના અમે પણ જોઈ શકીએ બરાબર ખેડૂત મિત્રો તો હવે આપણે જોઈએ કે વિગતવાર કે ભાઈ જે જમીન હોય તમારી જે ભાઈ શહેરી વિસ્તારને શહેરી વિસ્તાર દર્શાવે ને ગ્રામ્યને ગ્રામ્ય તરીકે એટલે તમારે તે રીતના જોવાનું રહેશે આ હું તમને ગ્રામ્ય તરીકે વધુ ભાર આપ્યો છે તે વિગતો આપણે જોઈ શકીએ બરાબર ખેડૂત મિત્રો ભાઈ અહીંયા શું નાખવાનું હું તમને દર્શાવે ભાઈ અહીંયા ગુજરાતી અક્ષરને ઇંગ્લિશ અંગ્રેજીમાં બંનેમાં લખ્યું છે ભાઈ અહીંયા આપણે ખાતા નંબર નાખવાનો જે તમારે નકલ પર હોય એ તમારે અહીંયા નાખવાનો રહેશે હવે તમે ચેપ્ટર કોન નાખીને ગેટ રેકોર્ડ પર ક્લિક કરશો એટલે તમને આવી વિગતો એની જોવા મળશે એની અંદર શું તમને દર્શાવે કે જે તમારે હાલની નકલ હોય એ વિગતો તમને અહીંયા દર્શાવી દેશે ભાઈ આ રીતના છે આ નામો છે આ છે એને આ રીતના આપણે પ્રિન્ટ પણ લઈ શકીએ બરાબર ખેડૂત મિત્રો એ પ્રિન્ટ હું તમને ડેમો તરીકે દર્શાવે છે એ તમે માહિતી લેવા માટે યુઝ કરી શકશો સરકારી કામમાં તમારી યુઝ થશે નહીં બરાબર એ તમારે ગ્રામ પંચાયતમાંથી નકલો લેવા પડશે હવે આપણે જોઈએ સ્વ હકપત્રક સ્વની વિગતો એન્ટ્રી એન્ટ્રીની હવે આપણે હું બીજા જિલ્લાની તમને દર્શાવ્યો છું ભાઈ એની જિલ્લાને છે એ ત્યાં જિલ્લામાં લાગુ હશે તો એ આપણાને અહીંયા માહિતી એની જોવા મળશે બરાબર ખેડૂત મિત્રો તો એ વિગતો આપણે જોઈએ અહીંયા ના પાડે છે ભાઈ તમારે મામલતદાર કચેરીનો સંપર્ક કરવો પડશે બરાબર ખેડૂત મિત્રો વાર સરવાર એવો એરોર આવશે તો તમારે નવું પેજ ખોલીને એનો ફરીથી પેજ પર જઈને પોતાનો આ યોજનાનો લાભ તમારે લેવાનો રહેશે બરાબર ખેડૂત મિત્રો તો અહીંયા હું તમને દર્શાવીશું ભાઈ આ રીતના છે એની વિગતો પણ ભાઈ આ હું કોડ નાખીને તમને ખાતા નંબર નાખીને ડેમો તરીકે દર્શાવીશું ચલો આની વિગતો પણ આપણા નહીં મળશે અહીંયા એવી તમારા સાથે પણ થશે એટલા માટે મેં વિડિયોની અંદર આને લીધું છું કે ભાઈ એવું થાય તો શું કરવાનું ત્યારે તમારે પોતપોતાની રીતના સર્વર એક્સેપ્ટ કરી લેવાનું રહેશે હવે આપણે ખેડૂત મિત્રો જોઈશું ભાઈ જમીન રેકોર્ડ ને શહેરી વિગતો આ ગ્રામ્ય વિગતો જોઈ છે હવે શહેરી વિગતો આપણે કેવી રીતના જોવાની ભાઈ જમીનોની એની અંદર જે પકાર આપ્યો છે એ ઉપર તમે જોઈ શકો ભાઈ શહેરી જમીનના રેકોર્ડની અંદર પ્રોપર્ટી કાર્ડ એટલે મૂળ કાર્ડ ને યુનિટ પ્રોપર્ટી કાર્ડ એટલે એકમ કાર્ડ એવું બે ગુજરાતીમાં લખ્યું છે એ તમારે જે લાગુ પડતા એ રીતના તમે જોઈ શકો ને અહીંયા કોઈપણ એક પસંદ કરોની અંદર તમે સર્વે નંબરની વિગતો નોંધની વિગતો એકસો પાંત્રીસ ડીના નિયમોની વિગતો જેવી અન્ય બધી વિગતો તમે જોઈ શકો એ પ્રમાણે તમે એની માહિતી લઈ શકો બરાબર તમારો જે લાગતું હોય શહેરી વિસ્તારની અંદર એ પ્રમાણે તમે એકમ કાળ મૂળ કાર્ડનો યુઝ કરીને તમે એની વિગતો પોતાના મોબાઈલ કે લેપટોપ કે ગમે ત્યાં બેસીને જોઈ શકો બરાબર ખેડૂત મિત્રો આટલા બધા સ્ટેપ પૂરી કરીને છેલ્લે તમારે ગેર દર રિકેટ પર ક્લિક કરવાનું રહેશે એટલે જ એની વિગતો તમને જોવા મળશે ચલો જોઈએ આપણે એની માહિતી પણ જોઈએ અલગ અલગ જિલ્લાવાઈઝને અલગ અલગ તાલુકા વાઇઝ કે ભાઈ કયા જિલ્લામાં શું જો ખેડૂત મિત્રો આ ગ્રામ્યની માહિતી છે એટલે ગ્રામ્યમાં જ તમારે જોવું છે પછી તમે તમારા ગામના માહિતી જોયા કરશો તો એની વિગતો અહીંયા નહીં મળશે તમને જે સિટી એરિયો લાગતો હોય એની જ વિગતો અહીંયા તમને દર્શાવવામાં આવશે અહીંયા લખવામાં આવ્યું છે ભાઈ કે બિન ખેતી ખેતીવાઇઝ એવું તમને વોર્ડ વાઇઝ દર્શાવવામાં આવશે જો બધી વિગતો તમારા આ સીટ નંબરથી લઈને બધું પૂરેપૂરું ભરવાનું રહેશે તમે એક વિગતો પણ ખૂટશે તો તમને આ સર્વર ના પડશે ભાઈ તમારું આ બરાબર ઈમેજ ફોટો દેખાતો નથી કે કોઈ બી એવું રીતના તમને એરોડ દર્શાવશે આ જો એરોડ દર્શાવી છે ને બેકગ્રાઉન્ડ ઇમેજની એટલા માટે કે આ આપણે જે કોડ નાખ્યો છે એ તમે બરાબર નાખ્યો નથી એના માટે એ એ તમને એરોર્ડ દર્શાવવામાં આવે છે બરાબર ખેડૂત મિત્રો પણ ગભરાવાની જરૂર નથી તમારે નવો કોડ આવશે એ નવો કોડ નાખીને તમે આ રીતના એની વિગતો જોઈ શકો બરાબર ખેડૂત મિત્રો તમે અહીંયા જોઈ શકો ભાઈ આ રીતના એની વિગતો અહીંયા તમને દર્શાવી છે એટલે જે ખેડૂત મિત્રોને જે વિગતો લાગુ હશે એ તમને અહીંયા દર્શાવવામાં આવશે ચલો ખેડૂત મિત્રો હવે આગળની બીજી વિગતો જોઈએ આપણે હવે આ એક જિલ્લાનું જોઈએ છે હવે કોઈ બીજા જિલ્લાનું જોઈએ આપણે બરાબર ખેડૂત મિત્રો એટલે ચલો બીજા જિલ્લાનું જોતા શું આપણે તો ભાઈ આ હું તમને દર્શાવ્યો છું ભાઈ જિલ્લો અને કઈ સર્વે ઓફિસિટી રહેતી છે વોર્ડ વાઇસ કયું લાગે સર્વે નંબર સીટ નંબર નાખીને હું આ કોડ નાખીને એની વિગતો પણ જોઈ રહ્યો છું બરાબર હું તમને આગળ દર્શાવ્યો છે એ રીતના તમારા કોડ છે ને એ બરાબર નાખવાનો રહેશે ભાઈ કેપિટલમાં પી હશે તો તે જ નાખવાનો હોય કે ભાઈ બીજી એ બીસીડીમાં પી લખ્યો તો તે પ્રમાણે તમારે સિલેક્ટ કરીને આ કોડ નાખીને જ તમારે નહીં તો તમે દસ વાર એનો ખોટો કોડ નાખશો તો દસ વાર એનું રિજેક્ટ કરી દેશે અને પેજ એનું એરર લઈ લેશે ચલો આ બીજા જિલ્લાનું જોઈએ તો એની અંદર બી આ રીતના તમને દર્શાવ્યું છે તમે જોઈ શકો છો પોતાની નજરોથી જોયું ખેડૂત મિત્રો હવે આ રીતના આપણે સિટી એરિયાની ભાઈ ગ્રામ્યની જમીનોની માહિતી આપણે આ રીતના લઈ શકીએ બરાબર હવે કોઈ આપણે બીજા જિલ્લાનું જોઈએ ચાલો ભાઈ હવે આપણે આમ પ્રોપર્ટી કાર્ડથી જોયું હશે તો હવે આપણે એની યુનિટ કાર્ડથી જોઈ શકીએ ભાઈ એકમ કાર્ડ ગુજરાતીમાં બોલવામાં આવે છે એનું નામ તો એને બી આ રીતના આપણે જોઈ શકીએ ભાઈ યુનિટ કાર્ડથી આપણે જો જે ગામ્યની અંદર જે લાગુ હશે તો એ આપણા અંદર નહીં હશે તો એ રીતના સભ્ય પસંદ કરવામાં ન આવી જશે બરાબર હું તમને ત્રણ ચાર ગામોને એવું દર્શાવી રહ્યો છું તાકી તમને બી ખ્યાલ આવે જાય ભાઈ ગ્રામ્ય વિસ્તારની માહિતી એમાં નહીં દર્શાવવામાં આવશે લાગુ હશે એ જ વિગતો અહીંયા તમને દર્શાવવામાં આવશે ખેડૂત મિત્રો એટલું યાદ રાખજો તમે કે તમે જ્યારે આ સંશોધન કરવા બેસશો તો તમને એવું નહીં લાગે કે ભાઈ વિગતોમાં કેમ ભૂલ આવે છે મારું તો આ છે તે છે નહીં પણ તમારે જે વિગતો તમારે જે સિટી એરિયાની અંદર આપણે જોતા છો એટલે સિટી એરિયાનું જ તમારે જોવું પડશે કે ભાઈ આ અહીંયા વિગતો છે તો આ સાચી છે ખોટી છે તમારે રીતના જોવું પડશે હું તમને આ એરોકરને દર્શાવી રહ્યો છું કે ભાઈ આપણે હવે આ બીજા જિલ્લાનું મેં જોતો છું કે ભાઈ જે સિટી એરિયાનું છે એ તમને ફટ અને અહીંયા માહિતી જોવા મળી જશે બરાબર ખેડૂત મિત્રો તમારે કોડ સાચવીને નાખવાનો રહેશે જોઈને કે તમને વિગતોમાં કોઈ મુશ્કેલી નબા થાય વિગતો અધૂરી છે શા માટે કે ભાઈ સીટ નંબર આપણે નાખ્યો નથી એ બી તમારે ધ્યાન રાખવાનું આ બધા બોક્સ નાના દેખાય છે સફેદ કલરમાં એ તમારા બધા ભરવાના રહેશે પછી ત્યારબાદ આ કોડ નાખવાનો છે અને ત્યારબાદ તમે ગેટ રેકોર્ડ ડિટેલ્સ પર ક્લિક કરવાનું રહેશે અને ત્યારબાદ તમને એની વિગતો મળશે બરાબર ખેડૂત મિત્રો તો તમે આ કોડ નાખશો એટલે તમને આગળની માહિતી અહીંયા જોવા મળશે ભાઈ એના બેકગ્રાઉન્ડ ઇમેજ એટલે કે આ ચેપ્ટર કોડનું જ ખેડૂત મિત્રો વધારે વાર તમને ભૂલ જોવા મળશે કેમ કે એની અંદર તમારે જો પહેલી બીજી એબીસીડી કેપિટલ માં લખ્યું હોય ને એ પ્રમાણે દર્શાવવાનું રહેશે તમે એને ભૂલ કરશો તો તમને વિગતો જોવા નહીં મળશે ચલો આની વિગતો ભાઈ આપણે ઓકે કરેક્ટ નાખીએ છે તો આપણે જોઈ શકીએ છીએ કે ભાઈ આ જિલ્લાની આ વિગતો છે આ જે ખેર ફાર્મર છે કે ભાઈ એની આ વિગતો અહીંયા લાગુ પડતી છે વોર્ડ વાઇઝ બરાબર ચલો આ હું તમને દર્શાવી દીધું છું ઓકે ખેડૂત મિત્રો હવે આપણે જોઈએ કે ભાઈ હવે શું કરવાનું આગળની પ્રોસેસમાં કે તમે ખેડૂત મિત્રો જાતે પણ પોતાના મોબાઈલમાં કે લેપટોપમાં કે પીસીની અંદર આટલી વિગતો હું તમે જોઈ શકો ભાઈ અલગ અલગ તમારા જે આધીન જે વિગતો જોઈએ તો મારે અલગ અલગ સભ્ય પસંદ કરીને આટલી વિગત જોઈ શકો ખેડૂત મિત્રો ચલો ખેડૂત મિત્રો મારી ચેનલ લાઇક કરજો સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ તમારો આભાર